નમસ્તે બાળ મિત્રો, આજે આપણે ધોરણ 2 વિષય કલ્લોલ ગુજરાતીમાં પાઠ 2 દાદા ખોવાયા છે માં એક સંવાદ આપેલો છે જેનું નામ છે યજ્ઞનો ગોળો, તેના વિશે અભ્યાસ કરીશું. તો ચાલો આપણે જોઈએ કે સંવાદમાં શું છે. બાળમિત્રો, તમે બધા ભગવાન શ્રીરામ, તેમના પત્ની માતા સીતા અને તેમના 2 પુત્રો લવ અને કુશ, આના વિશે તો જાણતા જ હશો. તો આ સંવાદ તેના પર આધારિત છે કે જ્યારે માતા સીતા તેમના 2 પુત્રો સાથે વાલ્મીકિ ઋષિના આશ્રમમાં રહેતા હતા અને તે દરમિયાન ભગવાન શ્રીરામે અશ્વમેઘ નામનો એક યજ્ઞ કરાવેલો. હવે તેના ઉપર સંવાદ છે તે આપણે જોઈએ. વાલ્મીકિ ઋષિના આશ્રમ પાસે સીતાજીનો પુત્ર લવ બેઠેલો છે. હવે આ સંવાદ છે, આખું દ્રશ્ય આપણે દેખાડવામાં આવ્યું છે કે આશ્રમ છે વાલ્મીકિ ઋષિનું, તેની પાસે સીતાજીનો પુત્ર લવ બેઠેલો છે, ત્યાં 2 ઋષિકુમારો છે અને ત્યાં યજ્ઞનો જે ઘોડો છે તેને એકદમ સરસ રીતે શણગારવામાં આવ્યો છે અને તે આવતો દેખાય છે લવને, અને લવ તે જોઈને ઊભો થઈ જાય છે. અને તે દરમિયાન ઋષિકુમારો લવકુશ વચ્ચે જે વાતચીત થાય છે તે આપવામાં આવ્યું છે. હવે લવ ઋષિકુમારને કહે છે, અરે આ તો યજ્ઞનો ઘોડો, ચાલો એને પકડીએ. હવે લવે શું કીધું કે આ ઘોડો યજ્ઞનો છે, ચાલો આપણે એને પકડીએ. એટલે પહેલો ઋષિકુમાર કહે છે, ગુરુદેવ તો કહેતા હતા કે એની પાછળ મોટી સેના હોય, જે ઘોડાને બાંધે એણે લડાઈ કરવી પડે. હવે પહેલો ઋષિકુમાર છે તે કહે છે કે ગુરુદેવ એટલે વાલ્મીકિ ઋષિ, તે કહેતા હતા કે એની પાછળ મોટી સેના હોય. હવે આ યજ્ઞનો ઘોડો છે, એમનેમ કોઈ ઘોડો છે નહીં, પરંતુ મોટા યજ્ઞનો ઘોડો છે, તેથી તે ઘોડો જ્યાં પણ જાય તેની પાછળ સેના હોય, અને એ ઘોડાને જો કોઈ પકડી લે કે બાંધી લે પોતાના પાસે રાખી લે તો તેણે લડાઈ કરવી પડે. એટલે લવ કહે છે ઘોડાને પકડી લેતા, હવે લવ છે એને ઘોડો પકડી લીધો અને કહે છે તો આ પકડ્યો ઘોડાને. એટલે લવ કહે છે કે મેં તો હવે ઘોડાને પકડી લીધો, આ રાજા રામની હિંમત તો જુઓ. એટલે શું કહે છે કે રાજા રામ. આ દરમિયાન લવ અને કુશને ખબર નહોતી કે ભગવાન શ્રીરામ તેના પિતા છે, એને તો બસ એમ જ ખબર હતી કે રામ છે તે અયોધ્યાના રાજા છે. અને કહે છે કે આ રામ રાજાની હિંમત તો જુઓ, આપણા આશ્રમની જગામાં ઘોડાને મોકલાવીને તે આપણને નમાવવા માંગે છે, એ તે કેમ ચાલે. હવે તે શું કહે છે, લવને એવું થાય છે કે ભગવાન જે શ્રીરામ છે રાજા રામ, તેણે જાણી જોઈને આ ઘોડો આશ્રમ પાસે મોકલ્યો છે અને તે નમાવવા માંગે છે, એટલે કે ઘોડો અમે પાછો એમ જ આપી દઈએ, નમીને લડાઈ કર્યા વગર એવું ઈચ્છે છે, એ તો કેમ ચાલે. એટલે બીજો ઋષિકુમાર બોલ્યો, આને આશ્રમની ગૌશાળામાં બાંધી આવું. એટલે લવને પૂછે છે કે આ ઘોડાને હું ગૌશાળામાં બાંધી આવું. એટલે લવ કહે છે એ જ બરાબર છે. એટલે લવ કહે છે કે હા, આ બરાબર થશે. રામને પણ ભલે ખબર પડે કે દુનિયામાં શેરને માથે સવા શેર છે. શેરને માથે સવા શેર હોવું કે એટલે કે કોઈ એક વ્યક્તિ ખૂબ શક્તિશાળી બળવાન હોય તો તેની સામે તેને તેનાથી પણ વધારે શક્તિશાળી બુદ્ધિમાન વ્યક્તિ મળી જાય, એટલે કે શેરને માથે સવા શેર મળી જાય. એટલે કહે છે કે રામને પણ ખબર પડે કે મેં તેમનો ઘોડો પકડી લીધો છે અને શેરને માથે સવા શેર તેમને મળી ગયો છે. કુશને પણ ઘોડો બતાવજો. હવે લવ કહે છે કે ભાઈ કુશને પણ આ ઘોડો બતાવજો.
એટલે ઋષિકુમાર ઘોડાને લઈ જાય છે અને ત્યાં એક સૈનિક આવે છે. હવે ઘોડાની પાછળ જે સૈનિકો હતા તેમાંથી એક સૈનિક આવે છે અને બોલે છે, ઊભા રહો છોકરાઓ, ઘોડાને છોડી દો. શું કહે છે કે છોકરાઓ ઊભા રહો અને આ ઘોડાને છોડી દો, આ ઘોડો અમારો છે, આ તો રાજા રામચંદ્રજીનો ઘોડો છે, એને બાંધશો તો લડાઈ કરવી પડશે. એટલે લવ કહે છે ધનુષ્ય સંભાળતા. હવે લવે એને લડાઈ તો કરવી જ હતી એટલે એને તરત ધનુષ્ય હાથમાં લઈ લીધું અને કહ્યું, તો અમે તૈયાર છીએ કે લડાઈ માટે અમે તૈયાર છીએ. એટલે કુશ કહે છે, હા હા અમે તૈયાર છીએ. એટલામાં કુશ પણ આવે છે અને એ તે પણ કહે છે કે હા અમે લડાઈ માટે તૈયાર છીએ. લવ કહે છે, ભાઈ કુશ, હમણાં તું ખસી જા, આ એકલો છે. શું કહે છે કે કુશ, તું હમણાં ખસી જા, આ સિપાઈ એકલો છે, એની સાથે હું એકલો જ લડીશ. બેઉ લડે છે. હવે સિપાઈ અને લવ બંને લડે છે. લવ સૈનિકને જમીન પર પછાડે છે. હવે લવ છે તે સૈનિકને હરાવી દે છે. સેનાના બીજા સૈનિકો આવે છે. હવે આ જોઈએ અને સેનાના બીજા સૈનિકો પણ ત્યાં આવી જાય છે, એમને પણ લવ કુશ હરાવે છે. હવે લવને કુશ બંને ભાઈઓ ભેગા મળી અને બધા સૈનિકોને હરાવી દે છે. હવે સુમંત કહે છે, અરે માત્ર બે છોકરાઓએ આટલા બધા સૈનિકોને હરાવી દીધા? એને આશ્ચર્ય લાગે છે સુમંતને કે આ બે નાના છોકરાઓએ આટલા બધા સૈનિકોને હરાવી દીધા. એટલે ચંદ્રકેતુ કહે છે, અજબ છોકરાઓ લાગે છે. હવે અજબ છોકરાઓ એટલે આ તો ભગવાન શ્રી રામના પુત્રો હતા એટલે તેમના પણ એટલી જ શક્તિ અને બુદ્ધિ હતી. હવે જુઓ બાળમિત્રો, ક્યારે પણ આમાંથી આપણે શીખવા મળે છે કે હાર માનવી નહીં, લડ્યા વગર ક્યારે હાર માની લેવી જોઈએ નહીં. હવે નીચેના સંવાદમાંથી શ, ત્ર અને જ્ઞવાળા શબ્દ નીચે લીટી કરવાની છે. તો આપણે જોઈએ, જો અહીં વાક્ય છે શ વાળું છે, વાલ્મીકિ ઋષિના આશ્રમ પાસે સીતાજીનો પુત્ર લવ બેઠેલો હતો. હવે અહીંયા શ આવ્યો એટલે આ શવાળું વાક્ય થયું. પછી બે ઋષિકુમારો છે, આ પણ શવાળું વાક્ય થયું. પછી એવામાં યજ્ઞનો શણગારેલો ઘોડો આવતો જણાય છે, તો આમાં જ્ઞવાળું આવ્યું યજ્ઞનો. પછી બીજું જોઈએ આગળ એવું વાક્ય, તો અહીંયા છે ઋષિકુમાર ઘોડાને લઈ જાય છે. એના પછી આગળ આપણે શોધવાનું છે કે શ, ત્ર અને જ્ઞવાળા વાક્ય કયા છે. તો અહીં ત્રવાળું વાક્ય આપણે મળ્યું કે અરે માત્ર બે છોકરાઓએ આટલા બધા સૈનિકોને હરાવી દીધા. તો આ રીતે આપણે તે શબ્દ નીચે લીટી કરવાની છે. હવે પાછળ જોઈએ. હવે બાળમિત્રો, અહીંયા આપણે શ, ત્ર અને જ્ઞ કઈ રીતે વ્યવસ્થિત લખાય એ શીખવવામાં આવ્યું છે. તો પહેલાં ફક્ત અહીંથી તમને દર્શાવવામાં આવ્યું છે, નંબર પણ લખેલા છે કે ક્યાંથી કઈ રીતે જવાનું. તો ઉપરથી પહેલાં જવાનું છે, અહીંયા એક નંબર છે, પછી બે, પછી ત્રણ અને ચાર. બરોબર, એટલે કે પહેલાં આ રીતે થશે, અહીંયાથી એક બે, પછી આ થશે ત્રણ અને વચ્ચે લીટો, એ થશે ચાર. તો એ રીતે વ્યવસ્થિત તમારે લાઇનમાં લખવાનું છે, સ્ટેપ બાય સ્ટેપ. પછી છે ત્ર, તો ત્રમાં પણ એ રીતે પેલો ઉપરથી, પછી બીજો લીટો આ રીતે અને ત્રીજો લીટે આ રીતે લખવાનો છે. પછી છે જ્ઞ, તો જ્ઞમાં ઘણું બધું આપેલું છે. પહેલું ક્યાંથી શરૂઆત કરવાની, તો પહેલું આ રીતે શરૂઆત કરવાની છે, અહીંથી આ રીતે જ્ઞ લખવાનો છે. બરોબર, હવે અહીંયા પહેલું શું આપ્યું છે,
र રમકડાનો ર કરી અને પછી ઉપરથી આ રીતે કરી અને પછી લીટી કરી છે. તો આ રીતે વ્યવસ્થિત તમે પાઠ્યપુસ્તકમાં પૂર્ણ કરજો. પછી છે યજ્ઞનો ઘોડો. સંવાદમાં તમે જે વાક્યમાં શબ્દ નીચે લીટી કરી હોય તેવા 4-5 વાક્યો અહીં લખો. હવે બાળમિત્રો, આગળ આપણે ક્ષત્ર અને જ્ઞવાળા જે વાક્યો હતા તેનામાં લીટી કરી તેવા 5 વાક્ય આપણે અહીં લખવાના છે. પછી નીચે પ્રશ્નો આપેલા છે. પહેલો, સીતાજી ક્યાં રહેતા હતા? તો સીતાજી આશ્રમમાં રહેતા હતા. પછી બીજો, સીતાજીના પુત્રના નામ લખો. તો લવ અને કુશ. ત્રીજો, એમણે કયો ઘોડો પકડ્યો હતો? તો યજ્ઞનો ઘોડો પકડ્યો હતો. ચોથું, બે નાના છોકરાઓએ કોને હરાવી દીધા? તો બધા સૈનિકોને હરાવી દીધા. પછી હિંચકાની મોજ. હિંચકાની મોજ એટલે કે આ અહીં તમને અલગ અલગ ચિત્રો આપ્યા છે, વસ્તુઓ આપી છે, અને તેમાંથી આપણે કઈ વસ્તુનો હિંચકો બનાવી શકીએ તેના નીચે રાઇટ કરવાનું છે. તો ટાયર છે, તો ટાયરમાં આપણે દોરી બાંધી અને હિંચકો બનાવી શકીએ. પછી અહીંયા ગેટ છે, તો ઘણા ગેટ પર ઊભા રહી અને હિંચકા ખાતા હોય છે. પછી છે બેટ, તો બેટનો આપણે હિંચકો બનાવી શકીએ નહીં, ખુરશીનો પણ બનાવી શકાય નહીં. પછી છે સીડી, તો સીડીમાં અહીંયા બે દોરી બાંધી અને આપણે હિંચકો બનાવી શકીએ છીએ, ટેબલનો બનાવી શકાય નહીં. પછી અહીંયા દોરી બાંધેલી છે, તો આનામાં લટકીને પણ ઘણા બાળકો હિંચકો ખાઈ શકે. પછી ડાળી છે, તો ડાળી પર આપણે દોરી બાંધી અને કે ડાળી પકડી અને હિંચકો ખાઈ શકીએ. પછી ગાડી છે, તો ગાડીમાં આપણે હિંચકો ખાઈ શકીએ નહીં. પછી નીચે એક સરસ મજાનું ચિત્ર આપેલું છે. બે ભાઈ બહેન છે અને બાજુમાં કૂતરો છે, તો આનામાં તમારે રંગપૂર્ણી કરવાની છે. થેન્ક યુ.